ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 7:45, અને માથે 5 થઈ ગઈ છે. તો અત્યારે જવું છે કોલેજ, અને આ થોડું મોડું થઈ ગયું પણ કેમ કે રિચાર્જ કરાવવા ગયો હતો ને, તો ન્યોલાભાઈ હતા ને, નંબર મોકલવાનો હતો. અને મોટા ભાઈ હતા, નાના ભાઈ નહોતા એવું હતું. નાના ભાઈ નંબર મોકલવાનો હતો અને એમાં વાર લઈ ગઈ પાછું એવું થયું, એટલે એમને ઉભો થોડી કરે મોડું થઈ ગયું જવા. મને ત્યાં નીકળી ગયો કે ક્યારનું એમ છે. તો બસ અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે. તો હવે જાય છે કોલેજે, અને મમ્મીને મળતા જાય. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તું વેલો ઉઠો તો કે મોડું થયું? ક્યાં વેલો, કેટલા વાગે વેલો ન ઉઠો? આ 6:30 ટાઈમ જ ઉઠું છે. ઉઠી જવાય વેલા જરા, નથી ઉઠાવતો. એનું કરું, તમે ઉઠાડે આવજો મને. મમ્મી કે તારે આટું મારે વેલા ઉઠું કામ. અત્યારે વાગી ગયા છે 12, અને કોલેજે થી આવતા રહ્યા છીએ. હવે ફ્રેશ થઈ ગયા છીએ, અને થોડીક વાર મોબાઈલ જોશું, વિડીયો એડિટ કરશું, થોડો ઘણો કરવાનો હોય કરી નાખ્યા, એટલે વાંધો ન આવે. અને મારી મમ્મી તો અત્યારે રસોડામાં રસોઈ કરે છે. તો મમ્મી બોલો. બોલો, કેમ રહ્યું તમને? હાથમાં હજી દુખે છે? એવું છે એમ ને. ચેક તો શું બનાવ્યું જમવામાં? જમવામાં શાક ને રોટલી સંભારો, રોટલી કરે છે. તો રોટલી કરી નાખે ત્યાં સુધી આપણે બેસી, આપણા પપ્પા ને ભાઈ આવી જાય એટલે જમવા બેસી જઈએ. ક્યાં ગયા? ક્યાં? અમારે નાઇટમાં મરણ થયું, નહીં આવી ગયા છે મારા પપ્પા. તો બીજું શું હવે, એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે. મમ્મી કહો, હાવ નાની ઉંમર ના થઈ ભાઈ તો કા, પણ શ્વાસની તકલીફ હતી, અમરેલી દાખલ કર્યા છે. એવું તો એમ ને. તો અત્યારે વાગી ગયા છે 1:15, અને જમવા બેસી ગયા છીએ. હું ને મમ્મી પાર્થભાઈને થોડીક વાર લાગશે, ફોન કર્યો તો એમને વાર લાગશે, પપ્પાને ફોન કર્યો તો પપ્પાને વાર લાગશે, એટલે હું ને મમ્મી બેસી જાય જમવાની. કેમ કે લાગી છે ભૂખ જોરદાર આપણને, બહુ ભૂખ લાગી છે. હા, અમારા આઈસ્ટાઈ ભૂખા તો હચોડા નો રહે નો રહે ગયે. બસ હવે જમી લઈએ. બનાવ્યું છે ફુલાવર બટેકાનું શાક છે, જોઈ લો. પછી છે સંભારો, ગાજર મરચાંનો. બસ સારું, હાલો તો હવે અમે જમી લઈએ ફટાફટ. નવીન ને નવીન ગોતશું, હાલો કાંક બસ તમે કહો એટલે ગોતશું. એમ કરશું કેમ? ઘરી ગીતો કરવામાં આમાં અવાજ આવે, માઇક નથી લગાડેલો પાછો. ઘરી ઘરે નથી લગાડવું, મારે અસાઇનમેન્ટ લખવા બેવા છે ને પાછા, એટલે જોયસ. પછી કે પેલા દેવાની તો થાય, મારે દેવાની થાય, બીજા કોઈ નહી દેવાની. તો એટલે તો કહું, તમે એમ કહો પછી તો પછી પેલા મારે દેવાની છે, બીજા કોઈ દેવાની નથી. હવે આમાં હિરલબેન ની કોમેન્ટ આવી હતી કે હવે આ સિરીઝ કાર્ડ નાખ આવ્યું છે એમ. મેં ઉઠીને વાંચી તો ખબર પડી, ઉપર સ્ક્રીન ઉપર દેખાણી મેં, એટલે મેં કીધું હારી લાગે છે એટલે રાખી શરૂ કરીએ. તો મમ્મી કે શરૂ નથી કરવી, તો એમના ભલે હારી લાગતી હતી એટલે મેં રાખી દીધું, ભલે હારી લાગે છે. તો કે ખોટી સારું નથી કર્યું, હિરલબેનનો ઓર્ડર આવી ગયો છે એટલે કાઢી નાખશું અમે. ઓકે, કાલના બ્લોગમાં નીકળી જાય, જોઈ લેજો. એટલે પછી હવે કાલે પડે તે ખબર પડે શું કરવું. સારું હાલો, તો અસાઇનમેન્ટ લખવા બે જાય. અમે નીરજ પાર્થભાઈ ને કોલ કર્યો તો પાર્થભાઈ કે કઈ કામ નથી પાડ્યું. તમારા મમ્મી સિરીઝ કાઢે છે,
અમારે હિરલ દીદી ને કોમેન્ટ આવી હતી સિરીઝ કાઢ નાખું, એટલે મમ્મી કાઢે છે, હું અસાઇનમેન્ટ લખતો હતો મમ્મી કે લાઈ કાઢ નાખું. સમજો ક્યાં છે હા હા એમ કરીને સંભળાવશે કા મમ્મી આ કાઢ લ્યો હાલ લ્યો બધું અહીંથી લઈ લેજો આજો ક્યાં પકડો છે એમ કઈ નઈ નીકળી જાય કડિયાર કડિયાર ક્યાં ઠેઠ વાયર લંબાયો કેટલો બધો વાયર લંબાવે છે તો દળાય છે આ થાડો આવે છે તમારો જો આવતા જ તાકાઈ ગઈ લીધી આવતા તમને ઓળખું છે બાબા ભાઈ કેમેરા કોને આંગળી આ ભાઈ એટલે આપણે ખબર પડી જાય કે આ થાડો આવશે જ તારી કે ભાઈ મારી તો રેડી જ રે આમ પિતા હા મારે તું થોડી આમ ફેશન માં ઓવે કે ફેશન માં જો કર કરે તો મારા હમે કરે વાગી ગયા છે સાત અને હું જાઉં છું બારે પિન્ટુ વાર તાજા ટાઈમ એની આડે જાઉં છું કેમ કે હવે ભેગા જ નહોતા થતા કેટલા દિવસ પિન્ટુ વારે ભેગા જ નહોતા થતા કેટલા દિવસ થી આજે એની આડે બહાર જાઉં છું જાજા ટાઈમે બહુ અમારા પિન્ટુ ભાઈ ત્યાં ખોવાઈ ગયા હતા કેમ પિન્ટુ આવું કરાય નાખ્યું આવું જાત આવું જો ખાલી કોરિયન મોડેલ થઈ ગયું હે કોરિયન વેબ સિરીઝ જોઈ છે ને એવું કરી નાખ્યું હું કામ નો હોય ઓલું શું કેવાય ને તો ડ્રામા હા ડ્રામા કેવાય તો નાનો લાગુ સમજ છે હા ઈ છે તો હું ને પિન્ટુ જાય છે અત્યારે ક્યાં ગેસ પુરાવા પૃથ્વીના ઘર પાસે ઓળખતા જશો પૃથ્વીને તમે બધા મારા ફ્રેન્ડના ઘર પાસે જાય છે શાંતિ રાખે બ્લર થઈ જાય બસ હવે જાય છે હાલો બહુ જાજા ટાઈમે આપણે જાય છે આટો મારવા બી કેમ કે હમણાં ભેગા જ નહોતા થતા કેમ હું જીવતો હતો ખાઈ દે આ લોકો હા જો આ છે એમ યાદ રાખો જીવતો છે મને એમ જ હતું કે આ ભાઈ ક્યાંક ડોલ લેમ થઈ ગયા ને પણ નહીં ના ના રીલ શું મોકલો તમને પણ હા ભાઈ મારી થી કંટાળી ગયા રીલ શું મોકલા તું ઢગલો કઈ રીલ્સ નો એટલે હું છે ને પછી રિપ્લાય આપું પણ એક થોડી કે રીલ જો બહુ નો છે હું મારા ભાઈબંધ ની રીલ્સ આવે ને વિરલ કરી ભાઈબંધ થોડા છે એટલે એને એવું થાય એ કેટલી બધી એકારે મોકલે હું એને કેટલી ખબર ચાર પાંચ દિવસે એકારે રીલ્સ જોઉં ત્યાં સુધી નો જાઉં કેટલી બધી મોકલે હું થોડો ભાઈબંધ છું તમારો તો કોણ છો દુશ્મન ભાઈબંધ ની જો હવે હું ભાઈબંધ નો તમારી થોડા જો તમે રિપ્લાય નથી આવતો મેં કેટલું પૂછ્યું એનો જવાબ નથી આવ્યો પછી મારા ઘડી મારે કે હું વિચારી લખું એમાં વિચારવાનું કાયરો આજે મનમની ઠોકી દેવાનું તો હું બોલા વિરલ ની રીલ્સ આવે બધું ગમે ની રીલ્સ આવે રિએક્ટ જ કરો કોઈને એટલી બધી રિપ્લાય હું નથી આપતો એક છે ભાઈ કાઈ વાત નથી તો ટીજી નો માણા છે હવે ટીજી બીજી થઈ ગયો ને તે કોણ એક બીજી હું ટીજી છે સારું હાલો તમે જઈ બધું સમજ ભાઈ થોડું ખોટું લાગી ગયું છે અમારા ફ્રેન્ડ ને તો થોડુંક મનાવો છે મને ખોટું લાગ્યું કાઈ ખોટું લાગ્યું એટલે લાગ્યું ને તો હવે રિપ્લાય નહીં આવે કાઈ વાંધો નહીં તમતારે અમારા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે દુકાને બેઠા તેમને કપડા લેવા કેમ લગાવી તો ત્યારે વાગી ગયા છે 9:15 અને ગયો તો ગામમાં નથી ઘરે આવતો હતો ભાઈ બનારે ગયો હતો અને હા જમવા બેસી ગયા છીએ સૌ તો મમ્મીએ બનાવ્યું છે ભાખરી અને સેવનું શાક જે આપણે નથી ખાવાનું મમ્મી દૂધ ભાખરી ખાવી નો ભાવે શાક અચ્છા ન મજા મજા દીકરો તને ખવાય
નો મજા આવે. મંચુરિયન ને બધું ખાઈ છે હે, ઈ તો ભાવે જાય ખવાય. ડુંગળી નું શાક કરાવતા, સેવ ડુંગળી નું શાક કરાવે, દૂધી નું શાક હોય રહેતે, ખીચડી સ્પેશિયલ, ખીચડી ખીચડી તો હોય જ. ખીચડી કોઈ ખાતું જ નથી, એક આયુષ સિવાય કોઈ નથી ખાતું. રાતે નહીં ને, દિવસ ના ખીચડી આપડે કરતા, ખીચડી દિવસે કરતા, દિવસે કરતા ખીચડી, રાતે કરતા, દિવસે પીળી ખીચડી, રાતે ધોળી, કલર વાળી, કલર વગર ની. દૂધી નું શાક બનાવતા બા મસ્ત, કોકમ બોકમ નાખી, પેલા કોકમ એટલે કોકમ આવતું એવું ખાટું થઈ જાય શાક એકદમ. પેલા લીંબુ નું ફૂલ ને ટમેટા ને એવું નતું, કોકમ હતું. કોકમ હતું, અત્યારે મળે એવું, અત્યારે વાગી ગયા છે સવાર 9 અને જમી લીધું છે ને. હવે જાય છે હું ને મારો ભાઈ કપડા લેવા જાય છે. અમારી શરત ના કપડા મને અમારા પાર્થભાઈ લઈ જાય અપાવે છે, એટલે આજે લેવા જવાના છીએ. અત્યારે જઈએ છીએ અમે શરદ ના કપડા. જીત કરી છે, લીધે પાર પહેરા તો લેવાના છે. શરદ નહીં કહેવાય તો પૂરી કરવી પડે ને, કેમ પપ્પા? તને કા ના ખાય ને શરદ? પાર્થભાઈ ના કપડા લેવા પૂછી ગયા છે. કપડા લઈશ. હા મુનાભાઈ, મહાદેવભાઈ, મહાદેવ. અત્યારે પાર્થભાઈ કપડા જોવે, શર્ટ પસંદ કરે છે. પેન્ટ તો પસંદ કરી લીધું કેમ? એક તો કાઢી લીધું. શર્ટ પસંદ કરે મુન્નાભાઈ, શર્ટ દેખાડે જાવ. શર્ટ પહેર્યો પણ કલર ની બધું ગમી ગયું, પણ સાઈઝ એના માપ ની નતી મળતી. ટૂંકો લાગતો હતો લંબાઈ માં, આનાથી લાંબી લંબાઈ નો આવે એમ. એટલે પાર્થભાઈ કહેતો હવે રેવા જો, પછી આવશું નિરાય. હવે આ નવા આવે ત્યારે તો બસ હવે આમને આવતા રહ્યા છીએ આમ ખાલી હાથે. તો વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.